આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જ્યાં સગા પુત્રએ જ માતાને પોતાની પાસે રાખવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હોય, સગા ભાઈએ ભાઈને દગો આપ્યો હોય. આવા સમયમાં સુરતમાં માનવતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ વૃદ્ધા ટીબીથી પીડિત હિન્દુ યુવકની સેવા ચાકરી કરી રહી છે. ફરીદા નામની મહિલા દર્દી પ્રદીમ રામની સેવા કરે છે. તે મહિલા આ યુવકને 3 મહિનાથી પુત્રની જેમ સાચવી રહી છે. સ્મિમેરા હોસ્પિટલમાંથી આ માનવતાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે ટીબી ગ્રસ્ત હિન્દુ યુવકને મુસ્લિમ મહિલા દ્વારા જનેતાની જેમ હૂંફ આપી રહી છે. સુરત શહેરના ચોક બજાર ખાતે ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં મળી આવેલા 42 વર્ષીય પ્રદીપરામ કિશન ગુપ્તા ગંભીર હાલતમાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેના સેવા ચાકરી ફરીદાબેન કરી રહ્યા હતા. ત્યારે કોમી એકતાના જ નહીં પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. એ બેન જે છે એને શોધતા આવ્યા અને અમને ખબર પડી કે એ ત્યાં આડોશ પડોશમાં રહે છે અને એને ઓળખે છે, અને 4 દિવસથી લઈને 8 દિવસ સુધી પેશન્ટની કેરમાં એકદમ સંલગ્ન છે એ બેન. હાલાકી એ બેન મુસ્લિમ છે અને દર્દી હિન્દુ છે, પણ આ બાબતની એકદમ મોટી બેન જેવા એ સેવા કરે છે. અને ડૉક્ટરોના ટ્રીટમેન્ટના રીતે, અમારી કેરના રીતે અને એ બેનના કેરના રીતે પેશન્ટ પહેલા કરતા 30-40% ઇમ્પ્રુવ પણ થયું છે. રાતે અહીંયા એના પાસે હોઉં છું, ઘેરના બી બોલાવે પણ મેં જતી નથી. મારો ધણી છે જ નથી એટલે મને કોઈ રોકવા ટોકવા વાળો નથી. મારા પોયરાઓ છે તો એ લોકોને મેં સમજાવી દઉં છું કે જે ઇન્સાન આપણાને દુઃખમાં જરાક સાથ આપે ને તો એના હાથ વેત નમવાનું જરૂરી છે. આજે આપણે છે, કાલે મને બી મેં તાવ આવે ને તો એ મારી લારી હાચવી લે કે મારી લારી મેં ચલાવું છું વિમલની, તો તરત જ એ બેહી જાય ને મારા પોયરાઓને કઈ ચાપુ ચપટી લાવીને ખવડાવે. તો મેં ઉપકાર ભૂલવા વાળી નથી, ભૂલી જાય એ ભૂલી જાય, પણ મારેથી એ નહીં થાય. આવું બધું ખબર ને, સાંજની તકલીફ હતો પછી બહુ વધારે થઈ ગયું એમ બોલે છે ડૉક્ટર. છે મારા એક ચિંતક ફરીદાબેન, બહુ દિવસ હતો મારા લારી પર કામ કરતા હતા, કવે કામ કરું કવિ જે બોલે એવું કરી દેતા હતા. બહુ મદદ કરે, સંડાસ બાથરૂમ બધા જમવાનું ભમવાનું સબ લાવે.